નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં? રજામાં મજા કરીને હવે શું કરવાનું છે? ભણવાનું, બરાબર? તો લીધો અને પેન્સિલ કરી લીધી તૈયાર. કેટલા ઘડિયા રેડી કરવાના છે? 15, બરાબર. નોટ કેટલી લેવાની મેં કહી હતી? નોટબુક 2, એક ગણિત માટે અને કલસોર માટે લઈ લીધી ને. સરસ. તો એમાં હોમવર્ક લખવાનું અને બીજું કાંઈ શીખવાનું હોય તો એમાં લખાવીશ, તો એમાં લખવાનું, બરાબર. અત્યારે ખાલી જોવાનું. તો હોમવર્ક બધાએ કરી લીધું હશે રજા પૂરી કરી લીધી પછી, બરાબર. તો હવે આપણે પેજ નંબર 51, કયું પેજ ખોલીશું? 51મું પેજ, પાછળે એકડે 51, બરાબર. મળી ગયું બધાએ? તો સૌથી પહેલાં શું કરીશું આપણે? શું લખીશું? તો કે તારીખ. તો આજે કઈ તારીખ છે? 24 તારીખ. તો આપણે પહેલાં લખી લઈશું તારીખ 24/8/21 લખાઈ ગઈ તારીખ. હવે પહેલાં શું કરીશું? સ્કેલ તો રાખવાની જ છે. આ બોક્સ છે એ આ વચ્ચે એક લીટી પાડી દઈશું, સીધી. અહીંયા આડી પાડી દઈશું. બોક્સ બનાવી લેવાનું એટલે તમને દેખાય વ્યવસ્થિત આ રીતના. થઈ ગયું. હવે બીજા દાખલામાં એમ કરી દઈશું. આખા પેજમાં આમ કરી નાખશું પહેલાં. આડી લીટી કેવી રીતે પાડવાની શીખવાડી દીધું છે બધાને. સ્કેલ આડી રાખી હોય અને કરી લેવાનું આ રીતના. હવે એક ઊભી લીટી સાવ સીધી નીચે સુધી થઈ ગઈ. આડીમાં તો એક જ સ્કેલનું માપ રાખવાનું. આ બાજુ ઊભી પડી ગઈ. સાવ નીચે પણ પાડી દેવાની. હવે શું છે? દાખલા નંબર 12. દાખલા ગણો. આપણે સાદા દાખલા બધા થઈ ગયા, બરાબર. દાખલા એ જ છે, પણ શું જોવાની છે? રકમ સાથે દાખલા છે એ પણ તમને આવડવા જોઈએ. તો પહેલો દાખલો છે, એક શાળામાં પહેલાં ધોરણમાં 236 વિદ્યાર્થીઓ અને બીજા ધોરણમાં 185 વિદ્યાર્થીઓ છે. તો આ બંને ધોરણમાં થઈને કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? બંને ધોરણના કુલ કીધા. કુલ કે એટલે હંમેશા કયો દાખલો આવે? સરવાળાનો, એટલે કે પ્લસનો, બરાબર. અને જો એમ કીધું હોય કેટલા બાકી રહે તો શું થાય? બાદ બાકી. બાકી હોય તો કુલ કેટલા થાય? બેનું સાથે કરવાનું છે. એક પહેલા ધોરણના અને એક બીજા ધોરણના બંને મળીને કુલ કેટલા થાય? તમે ત્રીજા ધોરણના અને પહેલા ધોરણના બાળકો ભેગા કરી, વિદ્યાર્થી ભેગા કરી, તો બે કેટલા થાય? એકમાં 25 હોય અને એકમાં 45 હોય તો કેટલા થાય? તો કે 70 થાય, બરાબર. તો એ રીતે અહીંયા બેના કરવાના છે. પહેલા ધોરણના કેટલા વિદ્યાર્થી છે તમારે જોવાનું. પહેલા ધોરણમાં કેટલા છે? તો કે 236. પહેલા 236 લખવાના. તો 236 કયા ધોરણના છે? તો કે પહેલા ધોરણના. તો પહેલાં શું લખી લઈશું આપણે અહીંયા? 236 કયા ધોરણના છે? તો કે આ પહેલા ધોરણના લખવાનું. પહેલા ધોરણ, ખાલી ધોરણ જ લખશું, બરાબર. અને બીજા ધોરણના કેટલા છે? તો કે 185. તો હશે જગ્યા રાખીને આવી રીતે. કયા ધોરણના છે? બીજા ધોરણના. હવે લીટી પાડી દઈશું. પછી શું છે? કુલ.
ખાલી કુલ જ લખવાનું, બંને ધોરણના કુલ એટલે અહીંયા પ્લસની નિશાની, બરાબર? પ્લસ પછી કરવાનું, નહીં તો તમે આ નીચે કરી નાખો છો. હવે તો તમને ખબર ને દાખલો હંમેશા ક્યાંથી ગણવાનો, છેલ્લેથી. છ માપ કેટલા ઉમેરીશું? પાંચ, એટલે કે સાત, આઠ, નવ, દસ અને અગિયાર. અગિયારનો એકડો વધી પડી એક. ત્રણને એક કેટલા થાય? ચાર, ચારમાં આઠ ઉમેરવાના. પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર અને બાર. બારનો શું કરવાનો? બગડો, વધી પડી એક. બેમાં એક ઉમેરી તો કેટલા થાય? ત્રણ, અને ત્રણમાં એક ઉમેરી તો ચાર. બંને ધોરણના થઈને કેટલા વિદ્યાર્થી થયા? 421. 236 પહેલા ધોરણના, 185 બીજા ધોરણના. કુલ એટલે કે બંને ભેગા કર્યા તો કેટલા થયા? 421. એ રીતના બીજો દાખલો છે અહીંયા બાજુમાં. સમજાઈ ગયો ને કઈ રીતના કરવાનો છે? એક કારખાનામાં પહેલા દિવસે 280 બલ્બ બન્યા, બીજા દિવસે 126 બલ્બ બન્યા, તો કારખાનામાં બે દિવસમાં કુલ કેટલા બલ્બ બન્યા? પહેલા દિવસે કેટલા બન્યા? 280. તો પહેલાં શું લખવાનું? 280. તો અહીં પહેલાં લખશું, આપણે અહીં આગળથી લખશું. 280 પહેલા દિવસે ખાલી પહેલા દિવસે જ લખશું, બલ્બ તો આપણે ખબર જ છે. બીજા દિવસે કેટલા બન્યા છે? તો કે 126. બીજા દિવસે કુલ, બે દિવસમાં કુલ એટલે ખાલી કુલ બલ્બ, બલ્બ લખવું તો લખી નાખવાનું, કુલ એટલે પ્લસ, બરાબર? હવે શૂન્યનું કાંઈ છે નહીં, બરાબર? એટલે 6 ના 6. આઠમાં બે ઉમેરો, 9 અને 10. 10ની સુઈન વધી પડી 1. આ 2 અને 1, 2માં 1 ઉમેરી તો કેટલા થાય? 3, અને 3માં 1 ઉમેરી તો 4. તો કુલ કેટલા બલ્બ બન્યા 2 દિવસની અંદર? તો કે 406. પહેલા દિવસે 280, બીજા દિવસે 126. બંનેને સાથે કર્યા એટલે કે ભેગા કર્યા તો 6 ના 6, 8 ને 2 10ની શૂન્ય વધી 1, 2 ને 1 3, 3 ને 1 4, એટલે 406 બલ્બ 2 દિવસમાં બન્યા. હવે તો દાખલા સમજાઈ ગયા હશે. ત્રીજો દાખલો. એક બાગમાં 385 લીમડાના ઝાડ અને 287 આસોપાલવના ઝાડ છે, તો આ બાગમાં કુલ કેટલા ઝાડ છે? લીમડાના કેટલા છે? 385, અને આસોપાલવના કેટલા છે? 287. તો બંને કુલ કીધા છે એટલે તમને શું કરવાનું? પ્લસ કરવાનો, એટલે કે સરવાળો કરવાનો, બરાબર? તો સૌથી પહેલાં શું લખીશું આપણે? એક બાગમાં 385, એટલે પહેલાં 385 લખી લઈશું આપણે, અહીંયા લખી નાખશું આગળ જ. 385 કોના છે? તો કે લીમડાના ઝાડ, બરાબર? અને 287, હવે 287 કોના છે? તો કે આસોપાલવના. અહીં લખવાનું આસોપાલવ. તો આ બાગમાં કુલ કેટલા ઝાડ છે? કુલ ઝાડ. હવે દાખલો ગણીશું, ક્યાંક પહેલા શું કરી દેશું? કુલ છે એટલે અહીં પ્લસ, બરાબર? દાખલો હંમેશા ક્યાંથી ગણશો? છેલ્લેથી. 5માં 7 ઉમેરો,
सात आठ नौ दस अग्यार ने बार, बार नो शू करी देशु, बगड़ो वधी पड़ी एक, सावसेलू आठ, आठ ने आठ सोल, सोल ने एक सत्तर, सत्तर नो सातड़ो वधी पड़ी एक, त्रण ने एक चार, चार में बे उमेरो पांच ने छ, भाग में कुल केटला झाड छे तो के 672। त्यार पछीनो दाखला नंबर चार, एक दुकानदार पासे 163 मीणबत्तीओ हती, बराबर, सेल्समेने बीजी 239 मीणबत्ती आपी, हवे दुकानदार पासे कुल केटली मीणबत्ती थाय, શું સરવાળો 400 વધારે છે કે ઓછો? પહેલાં આપણે સરવાળો કરીએ એટલે આપણને ખબર પડે કે 400 વધારે છે કે ઓછો, દુકાનદાર પાસે કેટલી મીણબત્તી છે તો કે 163, તો અહીં લખવાનું 163 મીણબત્તી કોની પાસે છે? દુકાનદાર પાસે, ખાલી દુકાનદાર લખશું, રો સમાઈ ગયો, સેલ્સમેન હોય ને, સેલ્સમેન આપવા માટે આવતા હોય એણે કેટલી આપી? તો 239, તો અહીં લખવાનું મીણબત્તી કોણે આપી? તો કે સેલ્સમેને મીણબત્તી, અને અહીં લખવાનું સેલ્સમેન, હવે કેટલી થાય છે આપણે સરવાળો કરી દઈશું, એટલા પ્લસ એની પાસે હતી અને આપે એટલે ઉમેરો થાય ને એની અંદર, તમારી પાસે 50 હોય ને કોઈ તમને 50 આપે તો તમારી પાસે વધે કે ન વધે? વધે, તો એમ દુકાનદાર પાસે 163 મીણબત્તી છે, સેલ્સમેને કેટલી આપી? 239, તો એમાં ઉમેરો થાય એટલે શું કરવાનું? પ્લસ. હવે આપણે દાખલો ક્યાંથી ગણીશું? હંમેશા છેલ્લેથી. તો અહીંયા કુલ 3 માં 9 અથવા 9 માં 3 નાખી તો 12 થાય, 10 11 12 3 નાખી દીધા, 12 બગડો વધી 1, 6 માં 1 ઉમેરી તો 7, અને 7 માં 3 8 9 10 ની સુઈન વધી 1, આ 1 અને આ 1 2, અને 2 ને 2 કેટલા થાય? 4, તો કેટલી મીણબત્તી થઈ દુકાનદાર પાસે? 402. હવે અહીંયા શું કીધું છે? સરવાળો 400 વધારે છે કે ઓછો છે? તો વધારે છે કે ઓછો? વધારે, 400 ઉપર છે, 402 છે, એટલે શું કહેવાય? 400 વધારે. અહીં લખવાનું સરવાળો 400 વધારે છે. ચાલો લખો ત્યાં, સરવાળો 400 વધારે છે, બરાબર. ત્યાર પછી દાખલા નંબર 5 મળી ગયો પાંચ દરેકને. ચાલો સૂચના, એક વખારમાં 278 ઘઉંની ગુણ અને 492 ચોખાની ગુણ છે, તો આ વખારમાં કુલ ઘઉં ચોખાની કેટલી ગુણ છે? બેની કુલ કીધી છે એટલે શું કરવાનું? સરવાળો કરવાનો. તો પહેલાં શું આવશે? 278 અહીં મળી ગયા, તો અહીં લખવાનું 278 શેની ગુણ છે? તો કે ઘઉંની ગુણ, ગુણ કુલ કીધી એટલે પ્લસ, તો અહીંયા પ્લસની નિશાની. ચોખાની કેટલી છે? 492. ગુણ, હવે શું લખવાનું? કુલ ગુણ બંને થઈને થઈ ગયું. હવે દાખલો છેલ્લેથી, 8 માં 2 ઉમેરી કેટલા થાય? 9 અને 10,
दस ने शून्य वधी एक, सात ने एक आठ, आठ ने आठ सोल, ने एक सत्तर नो सातड़ो वधी पड़ी एक, बे ने एक त्रण, त्रण में चार नाखी तो सात, कुल केटली गुण थाय सात सौ ने सीतेर, वखार में कुल सात सौ सीतेर गुण छे। दाखला नंबर छ, नमने पहला दाव में एक सौ ओगन सीतेर रन करिया अने बीजा दाव में इठोतेर रन करिया तो तेमने बन्ने दाव में कुल केटला रन करिया? शू सरवाळो 250 थी वधारे छे के ओछो छे? बेनो आपणे करी आगळना उपरना दाखला में कर्युं ई रीते, पहला दाव में केटला कर्या छे 169 बराबर, तो आपणे करी लईए पछी खबर पड़शे। तो अहीं लखवानुं 169 पहला दाव में, प्लस बीजा दाव में केटला रन कर्या 78, कई न हो तो शून्य सोना स्थान में बीजा दाव में। छेले शू आवशे? कुल रन, हवे नौ में आठ उमेरो, सत्तर वधी एक, छ ने एक सात, अने सात ने सात केटला थाय 14, चौद नो चोगड़ो वधी पड़ी एक, एक ने एक केटला थाय 2, कुल केटला रन थिया बे दावना? 247 रन थिया। छेले शू कह्युं छे? शू सरवाळो 250 थी वधारे छे के ओछो छे? तो आपणो जवाब शू छे? 247, एमां केटला उमेरी तो 50 थाय? 3, 48, 49 અને 50, તો આપણો સરવાળો કેવો છે? ઓછો છે। ખાલી લખવાનું સરવાળો ઓછો છે, કોનાથી? તો કે 250 થી। સરવાળો 250 થી ઓછો, સરવાળો 250 થી ઓછો। ત્યાર પછી દાખલા નંબર 7 મળી ગયો। ઉર્મી પાસે 209 રૂપિયા હતા, ઉમંગે તેને 300 રૂપિયા આપ્યા, હવે ઉર્મી પાસે કેટલા રૂપિયા થયા? શું સરવાળો 500 થી વધારે છે કે ઓછો છે? હવે અહીંયા 200 અને 300 તો 500 થઈ ગયા, 9 ને 9 18 એટલે 18 થાય, તો સરવાળો છે એ વધારે છે 500 થી બરાબર। હવે ગણી લઈએ દાખલો, ઉર્મી પાસે કેટલા રૂપિયા હતા? તો પહેલાં સૌથી પહેલાં શું લખવાનું? 209 કોની પાસે હતા? ઉર્મી પાસે। તો અહીં લખવાનું 209 રૂપિયા ઉર્મી પાસે, પ્લસ કોણે આપ્યા છે એને? ઉમંગે કેટલા રૂપિયા આપ્યા? 309, તો આ 309 કોને આપ્યા રૂપિયા? તો કે ઉમંગે રૂપિયા ઉમંગે આપ્યા, કુલ રૂપિયા થયા, કુલ કુલ રૂપિયા। હવે છા દાખલો હંમેશા તમારે શું યાદ રાખવાનું? છેલ્લેથી 9 ને 9 18, આઠડો વધી એક, હવે એકનો એક શૂન્યનું કાંઈ છે નહીં, 3 ને 2 5, આપણે પહેલાં જ કીધું હતું કે આ 3 ને 2 5 એટલે 500 થઈ ગયા, 9 ને 9 18 એટલે 518 રૂપિયા। તો સરવાળો 500 થી વધારે છે કે ઓછો? તો 500 થી કેવો કહેવાય? વધારે। તો અહીં લખવાનું સરવાળો
500થી વધારે છે। હવે બાજુનો દાખલો, આઠમો દાખલો। એક ટોપલામાં 544 કેરી હતી, તેમાં બીજી 288 કેરીઓ નાખી। હવે ટોપલામાં કુલ કેટલી કેરી થાય? કેટલી કેરી હતી? તો કે 544 કેરીઓ હતી। કેટલી ઉમેરી એમાં? પ્લસ 288 કેરી ઓ નાખી। કુલ કેરી કેરી આ 4 માં 8 નાખો કેટલા થશે? 12નો બગડો, વધી 1, પાછા 8 ને 4 12 ને 1 13નો તગડો, વધી 1, 5 માં 1 6, 6 માં 2 ઉમેરો 8, 832 કેરી થઈ, બરાબર। તો અહીંયા આટલું, સામે 2 દાખલા છે, એ આવતીકાલે કરીશું। આટલા રેડી કરી લેજો બધાએ। ઓકે।